નમસ્કાર દર્શક મિત્રો, ઓસ્કાર ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. સમાચારમાં વાત કરીએ તો આજરોજ વડોદરા શહેરમાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા ખાતે ફેકલ્ટી ઓફ ટેકનોલોજીના શૈક્ષણિક વર્ષ 2020-21ના પ્રથમ સત્રની ફી કેટલાક વિદ્યાર્થીઓની ફી પેમેન્ટ ખાતામાંથી કપાઈ ગઈ હતી. તેમ છતાં સ્ટેટસ સક્સેસફુલ ન થતાં તેમને ફરીવાર પેમેન્ટ કરવામાં આવ્યું હતું, જે એક્સ્ટ્રા એમાઉન્ટ રિફંડ કરવા રજૂઆત કરવામાં આવી હતી. છેલ્લા કેટલાક સમયથી અમાઉન્ટ રિફંડ થઈ ન હતી, માટે આજ રોજ યુનિવર્સિટીની મેઇન ઓફિસ પાસે આંદોલન કરવામાં આવ્યું હતું. રિપોર્ટર વિશાલ બારોટ. બોલો બોલો ભારત માતા કે, વંદે માતરમ, વંદે માતરમ, વીવીએસ જિંદાબાદ, વીવીએસ જિંદાબાદ. અમે અમારા હક માંગતે, નહીં કિસી સે ભીખ માંગતે. સર, અમારા ફેકલ્ટી ઓફ ટેકનોલોજીના શૈક્ષણિક વર્ષ 2020-21ના પ્રથમ સત્રનું ફી પેમેન્ટનું જ્યારે સપ્ટેમ્બર ઓક્ટોબરમાં ચાલી રહ્યું હતું, ત્યારે કેટલાક વિદ્યાર્થીઓને ફી પેમેન્ટમાં ખામી આવેલી. એમના પૈસા બેંકમાંથી ડિડક્ટ થઈ ગયા, પરંતુ સ્ટેટસ સક્સેસફુલ ન થતા એમને ફરીવાર કરવામાં આવી હતી. તો એમને આગળથી એવી બાંયધરી આપવામાં આવી હતી કે એક્સ્ટ્રા અમાઉન્ટ જે ડિડક્ટ થયેલી છે એમને ટૂંક સમયમાં રિફંડ કરી દેવામાં આવશે. સપ્ટેમ્બર ઓક્ટોબરની વાતને આજે 4 મહિના થઈ ગયા, છતાં પણ વીસી ઓફિસમાંથી કોઈ સંતોષપૂર્ણ પ્રતિભાવ વિદ્યાર્થીઓને મળ્યો નથી. તેથી એમનો વિદ્યાર્થીઓનો તમામ ડેટા કલેક્ટ કરી નેસેસરી ડોક્યુમેન્ટ અટેચ કરી આજરોજ અમે આવેદનપત્ર આપવા આવ્યા છે અને એમને નમ્ર રજૂઆત કરી છે કે હવે વહેલામાં વહેલી તકે આ પ્રોબ્લેમને સોલ્યુશન કરવામાં આવે અને વિદ્યાર્થીઓની જે એક્સ્ટ્રા અમાઉન્ટ ડિડક્ટ થયેલી છે જેની અમાઉન્ટ બધા વિદ્યાર્થીઓને ભેગા કરીને 70-75 હજાર રૂપિયા જેટલી થાય છે, તો સીધી વસ્તુ છે કે વિદ્યાર્થીઓને રિફંડ કરીએ તો એમને થોડુંક સારું રહે. તેના માટે અમે રજૂઆત કરી છે કે વહેલામાં વહેલી તકે રિફંડ કરી આપે, નહીં તો આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલનની સાથે રજૂઆત કરવામાં આવશે. અંકિત લખાની, વાઇસ પ્રેસિડેન્ટ ઓફ ટેકો.